અતુલ પાન નદી નજીક મોપેડને ડમ્પરે ટક્કર મારતા પાછળ બેઠેલી મહિલાનું નિપજ્યું મોત. અકસ્માત સર્જી ભાગેલા ડમ્પરને પારડીપીઆઈની કાર્યકુશળતા અને જાગૃત નાગરિકને કારણે ઝડપી પડાયું. પારડી પાન નદીના બ્રિજ ક્રોસ કર્યા બાદ અતુલ પાવર હાઉસ પાસે રવિવારના રોજ 12:30 વાગ્યાની આસપાસ વલસાડ તરફ જતી એક્ટિવા મોપેડ નંબર GJ15A K 5780ને ડમ્પરે ટક્કર મારતા મોપેડ સવાર દંપતિ માર્ગ પર પટકાયું હતું અને જેમાં પાછળ બેઠેલી મહિલાના માથાના ભાગે ડમ્પરનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે ચાલક પુરુષનો ચમત્કારિક બચાવ થવા પામ્યો હતો. જો કે અકસ્માત બાદ ઘટના સ્થળેથી અકસ્માત કરનાર ડમ્પર ચાલક પોતાનું વાહન લઈ ભાગી છૂટ્યો હતો. આ બનાવની જાણ હાઈવે પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એમ્બ્યુલન્સ તેડાવી મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે અકસ્માત સ્થળેથી મળતી વિગતો મુજબ મોપડ સેવાર દંપતી વલસાડ છિપ્પર શુભમ સોસાયટીના હોવાનું જાણવા મળ્યું છે, જેમાં મૃતક મહિલાનું નામ અનિતાબેન દેવેન્દ્રભાઈ ભંડારી ઉંમર વર્ષ 52, જ્યારે ચાલક તેમના પતિનું નામ દેવેન્દ્રભાઈ ભંડારી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે પારડી પોલીસ મથકના PI GR ગઢવીની કાર્યકુશળતા અને જાગૃત નાગરિકના કારણે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પરને ગણતરીના સમયમાં ઝડપી પાડવામાં સફળતા મળી છે. રસ્તા પરથી પસાર થતા વિમલ નામનો રાહદારી અકસ્માત જોઈ અકસ્માત ગ્રસ્ત કાકાની મદદે પહોંચ્યો હતો અને કાકાને પૂછતા તેને GJ05 ડમ્પર હોવાનું જણાવ્યું હતું, પરંતુ એ પણ ચોક્કસ કહી ન શક્યા હતા. અકસ્માતને કારણે કાકા પણ ગભરાઈ ગયા હતા અને આ બાબતે વિમલે બગવાડા ટોલ બુથ પર કામ કરતા તેમના મિત્ર શૈલેષભાઈ પટેલને જાણ કરી હતી અને તેઓએ આ બાબતે પારડી PI GR ગઢવીને જાણ કરી હતી. જો કે આ અકસ્માત પોતાના કાર્યક્ષેત્રમાં ન થયો હોવા છતાં PIએ સંવેદના દાખવી હતી અને આ બાબતે ડુંગળી પોલીસને જાણ કરી ડુંગળી પોલીસ હદ વિસ્તારમાં ભાગેલા ડમ્પરને ઝડપી પાડ્યું હતું. આમ પારડી PIની કાર્યકુશળતા અને જાગૃત નાગરિકને કારણે ગણતરીના સમયમાં અકસ્માત સર્જી ભાગી છૂટેલા ડમ્પરને શોધી ઝડપી પાડવામાં આવ્યું હતું.